આયોનું વધારે રિપોર્ટિંગ તો એ કરે કે આવી બધી પ્રક્રિયાઓ થઈ. રુઝાનબેન આ કેસમાં તો રુઝાનબેન બહુ સારું રિપોર્ટિંગ કર્યું હતું. રુઝાનબેન એ તો છે જ, એટલા માટે આ શો છે, લોકો જોઈ રહ્યા છે. કદાચ એ કિસ્સામાં કે ફરી રિપીટ છે. રુઝાનબેન આ કિસ્સામાં એક યુવતી પણ છે અને એને પણ ધમકી આપી છે ઉઘરાણી માટે. યુવતીના પહેલા જે સ્ટુડન્ટ્સ હોય બહુ સરસ વાત કરી હ્યુમેનિટીઝની. આજની તારીખમાં સર કેરેક્ટર બિલ્ડિંગ, તમે ફ્રીડમની વાત કરી, તમે પેરેન્ટ્સની વાત કરી, બધાનું એવરીથિંગ રૂલ મૂવ્સ અરાઉન્ડ વન થિંગ એન્ડ ધેટ ઇઝ કેરેક્ટર બિલ્ડિંગ. બરોબર છે કે જે આપણે આજની તારીખમાં જે ભણવામાં એ સત્ય વાત છે કે આપણા પેરેન્ટ્સથી બી આવી જોઈએ, ડિસિપ્લિન આવી જોઈએ. જે અનફોર્ચ્યુનેટલી અત્યારે ડિસિપ્લિન ઓછી થઈ ગઈ છે, કારણ કે ડિસિપ્લિનને લોકો સ્ટ્રિક્ટનેસને એ સમજે છે કે આ અમારું ફ્રીડમ છીનવી લે છે. પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી એ નથી કે ડિસિપ્લિન તમારા લાઈફ માટે સારી છે. પણ હવે એક 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 બીજો પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે એ છે કે જ્યારે આપણે આ બધી વાત કરી રહ્યા છીએ કે કેરેક્ટર બિલ્ડિંગની, તો આપણે અહીંયા સ્કૂલિંગમાં લો, કોલેજમાં લો, કેરેક્ટર બિલ્ડિંગના જે હ્યુમેનિટીઝના પાર્ટ છે આપણા ઓછા થતા રહી જઈ રહ્યા છે, એટલે આપણે એનાથી દૂર થઈ રહ્યા છીએ. પોઈન્ટ નંબર વન. બીજો પોઈન્ટ, તમે જે હવે તમે મને પોઈન્ટ કર્યો કે આમાં સ્ત્રી હતી, તો સાચી વાત છે સાહેબ, હું તમારી જોડે 100% અગ્રી છું. કારણ કે હું હંમેશા એમ કહું છું કે આ જે લડત છે, આ અચ્છાઈ બુરાઈની લડત છે, આ સ્ત્રી પુરુષની લડત જ નથી. એટલે સ્ત્રી હોય કે પુરુષ આમાં કોઈ માન્ય નથી રાખતો. આજની જનરેશનની જે મેન્ટેલિટી થઈ ગઈ છે, જે ગ્રુપમાં ઇન્વોલ્વ થાય છે અને એની પણ મજબૂરી હોય છે. સાચી, ના ના, જે આ બધું ગ્રુપિઝમ છે એટલે આમાં જે સ્ત્રીઓએ હેલ્પ કરી, ઓબ્વિયસલી આ શરમ આવી જોઈએ સ્ત્રીને, ચુલ્લુ ભાઈ પારીમાં જઈને ડૂબી મરવું જોઈએ. અને મને શરમ આવે છે કે સ્ત્રી અંદર ઇન્વોલ્વ છે, પણ આ સત્ય બી છે. એટલે સ્ત્રીઓએ આનાથી શીખવી લેવાની કે ભાઈ અગર પુરુષ, કારણ કે વેરી નેચરલ સ્ત્રીઓને દેખાય છે. અત્યારે આપણો રેશિયો જોઈએ તો 1000 પુરુષ સામે ગુજરાતમાં ખાલી 854 સ્ત્રીઓ છે. એટલે ઇટ ઇઝ આપણને એટલી સ્ત્રીઓએ સ્ત્રીઓને હેલ્પ કરવી જોઈએ, એ સત્ય છે. પણ નથી થતું એ બી એક સત્ય છે. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે આને અચ્છાઈ બુરાઈની લડત લઈ અને આપણે સચ્ચાઈની સાઈડે રહીએ, એ ઇમ્પોર્ટન્ટ. ચલો હિંમત આપવી જોઈએ. કદાચ જે પણ જેના પર જેને અનુભવ થયો છે, કદાચ તેને તમામ પક્ષેથી હિંમત મળશે તો જે કદાચ ઘણા બધા કિસ્સાઓ છે બહાર પણ નથી આવતા, હિંમત કરી છે તો આવું કરનારની હિંમત